भरूच જિલ્લાની વિધાનસભાની તમામ 5 બેઠકો પર કમળ ખીલ્યું છે। એક તબક્કે ભરૂચમાં 5 બેઠક પૈકી 2 બેઠક ભાજપને, 2 કોંગ્રેસ તેમજ 1 અપક્ષ છોટુ વસાવાને મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। જો કે મતગણતરી બાદ તમામ ચર્ચાઓનો અંત આવી ગયો હતો। ભરૂચ જિલ્લો 8મી ડિસેમ્બરે મતગણતરી બાદ ભગવા રંગમાં રંગાઈ ગયો। જિલ્લાની તમામ 5 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી। વિધાનસભાની બેઠકોના મતદારોએ પોતપોતાના વિધાનસભાની બેઠક પર નોટાને મતદાન કરી ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી દર્શાવી છે, જેમાં ભરૂચમાં 2722, અંકલેશ્વરમાં 2327, જંબુસરમાં 2273, વાગરામાં 2421 અને ઝઘડિયામાં 3012 મત નોટાને પડ્યા છે। જિલ્લાભરમાં કુલ 12755 મતદારોએ નોટાનું બટન દબાવી ચૂંટણીમાં ઊભા રહેલા એક પણ ઉમેદવારને તેમની પસંદગી પર પૂરા ઉતરતા ન હોવાનું દાખવી દીધું હતું। જિલ્લાની ઝઘડિયા બેઠક પર સૌથી વધુ 3012 નોટાને મત પડ્યા હતા, જ્યારે સૌથી ઓછા જંબુસરમાં 2273 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું। કેટલાય મતદારોએ નન ઓફ અબો એટલે કે નોટાને મત આપવાનું પસંદ કર્યું છે। જો કે ચાલુ વર્ષે વિજેતા ઉમેદવારોની લીડ 10,000 કરતાં પણ વધારે હોવાથી નોટાના મતની કોઈ અસર જોવા મળી ન હતી। જો કોઈ મતદાર કોઈ પણ હોય ઉમેદવારને મત આપવા ન માંગતો હોય તો તે નોટાને મત આપી શકે છે। ભરૂચની 5 બેઠક ઉપર મતદારોએ આખું ચિત્ર જ બદલી નાખ્યું છે। ભરૂચ જિલ્લાના મતદારોએ સૌથી વધારે મત ભાજપના ઉમેદવારોને આપ્યા છે। મતદારોએ કરેલા મતદાનની સરખામણીએ નોટામાં થયેલ મતદાનની ટકાવારી નહીવત રહેતા તેની પરિણામ ઉપર કોઈ અસર જોવા મળી ન હતી। દરેક બેઠક પર નોટાના મત નોંધાયા હતા।